ખૂબ ખૂબ ઇતિહાસ. આ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ આવે છે ને, એ બધા જયારે જયારે કઈક કઈક વિખાતું હોય ને ત્યારે ભેગું કરવા જ આવે. 1200 વર્ષ પહેલા કઈક થોડું ઘણું વિખાણું હશે, ત્યારે હિન્દુઓ પીર જન્મો હશે ને રામદેવજી મહારાજ. સાહેબે બહુ સારી યાદી કરી, અને એને સાહેબ આજની તારીખે જેથી રામદેવજી મહારાજ ને ગાદીએ બેસાડ્યા ને પોકરાણગઢમાં, તેથી બેન ડાલીબાઈએ સાહેબ ચાંદલો કર્યો. ડાલીબાઈ ક્યાં સમાજ ના હતા વિચાર કરો ને તમે. હે, અરે કાલ હવારનો બીજો દાખલો લઈ લ્યો. ઢેલડી નગર એટલે હાલનું મોરબી. ખીમડીઓ કોટવાળ કોણ, દાળલ દે કોણ, અને જીવોજી ઠાકોર પોતે એમ કે ખીમડા કોટવાળ બાપ, આજથી તું મારો ગુરુ ને હું તારો શેલો, કારણ કે હું બહુ ઊંધું સમજ્યો છો. કોઈ જગ્યા આવા અનેક દાખલા છે. આ મૂળ કર્યું કોને, હવ હવ ની રીતે હવ ને જમાવવી થી ને એને કર્યું. આ હકીકત કહું તમને. અરે હું એમ કહું, આંબેડકર સાહેબ ને 140 જ્ઞાતિ પૂંજતી હતી, 140 જ્ઞાતિ બક્ષી પંથમાં આવે, પણ આપણે અવડું મોટું કરી નાખ્યું ને, પછી આપણે એકના જ રહ્યા, બાકી મૂકી દીધા. હું કામ, આપણે ધરાર ઓલું કર્યું ખોટું. એને કલ્યાણ તો આ બક્ષી પંથમાં જેટલી જ્ઞાતિ છે એ બધા ના છે ને, એની કરતા એ ન કહીએ કે આખા ભારતના છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી બાપુ અને આ ભીમરાવ આંબેડકર સાહેબ, આ ત્રણેયને કોણ એમ ના કહીએ કે આખા રાષ્ટ્રના નથી. એણે એવું સરસ લખ્યું કે હું સ્ટ્રીટ લાઇટ હેઠે ભણતો હતો, મને સ્કૂલમાં ભણવા જવા નહોતું મળતું. એ હું કામ લખ્યું ખબર, વિરોધ કરવા નહોતું લખ્યું. એણે એ કીધું કે હું આવી રીતે ભણ્યો તો તે લંડન ભણી આવ્યો, અને અત્યારે તમારી પાસે બધી સુવિધા છે, તમે કેમ હજી ફીફા ખાંડો છો? આ હાટું એને લખવું પડ્યું છે. બાકી તો અમને ક્યાં નિહાલમાં જવા માંડ, નિહાલું જ નહોતી, ક્યાં ભણવા જવું, કયો મને, હું હરમ બરોબર, અમે હું 4 સોપડી ભીણો ક્યાં હતી, નિહાલમાં જગ્યા નહોતી, લ્યો નિહાલું જ નહોતી યાર, ઘરે લાઈટું જ નહોતી. મારે 84માં લાઈટ આવી મારી ઘરે, તો મારા બાપા તો એમ જ લખે ને કે અમે દીવાને અંજવાળે શહેરમાં જતા સ્ટ્રીટ લાઇટ હેઠે પાંચવા, કારણ કે ગામમાં જ લાઇટ નહોતી. સદવિચાર કરીને જે માણા હાલે ને એના માટે મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે આપણે ખૂબ, હું આજ જો એમાંય આ 72 વર્ષ છે આજ, આજ આપણે ભાગી જવો. એટલે મેં જ્યાં વાત મૂકી હતી ન્યાલી શરૂ કરું, હું નક્કી કરતો હતો કે આ 2 વર્ષના લોકડાઉન પછી આવો પ્રોગ્રામ પહેલો વહેલો, અથવા તો અમારું મૌન ક્યાં ખુલશે એ હું વિચાર કરતો હતો. અને એમાં વંચિતા આપણા ગેડિયા સાહેબ એની આરે અને શંભુનાથ બાપુ આરે વાત થઈ, અને મને કે શું કરો, હું કહું હવે પ્રોગ્રામ ગોચકી બાપુ. મને કે ઝાંઝરકા કરું, હું કહું સવાલ જ નથી ને બાપુ. અને એ તો એની મહાનતા છે, પોતે રાજ્યસભાના સભ્ય તરીકે ને એમાંય સાલુ પાર્લામેન્ટમાં મને યાદ કરીને જો એ બોલતા હોય, મારું બોલ્યા થાય એકવાર ત્યાં પાર્લામેન્ટમાં, પછી ન્યાલી ફોન આવે, માયા કોણ હે, હું કહું માયા બોલું મોહિની હે, માયા અલગ હે, આખી શીજ હે. અને મોરારી બાપુએ તો એવું કીધું છે, કીર્તિની માયા ને માયાની કીર્તિ, એટલે અત્યારે કીર્તિ અમેરિકા હે, મેં અહીંયા હું, આમાં બેઈને ભેગા મન લેજો. એટલે બાપુની મારા ઉપર દયા થઈ, નવા વર્ષની શરૂઆત ઝાંઝરકાથી થાય. અહીંયા 2 વાર હું આવેલો, અને પૂંજ મોરારી બાપુ સાથે અહીં મને આવવાનો એકવાર અવસર મળેલો. પણ જ્યાં જગ્યામાં પગ મૂકો ને સાહેબ, એનું વાઇબ્રેશન કહી દે કે અહીંયા કેવું ભજન હશે, એનું વાઇબ્રેશન. એટલે પહેલાં તો મારા શબ્દોની શરૂઆત થોડી થોડી મેં કરી છે, પણ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં નવા વર્ષના આપ બધાને મારા પ્રણામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. બસ ભગવાન અહીંયા ભોળિયો નાથ બિરાજે છે, અને અહીંયા સંતની સમાધિ છે, એને પગે લાગીને આપણે એટલું કહીએ
કે બસ આવી બીમારી અમારા ઉપર ન આવે. અમે આજ્ઞાકિત બનીએ. આ મોદી સાહેબે આપણને એમ કીધું હતું કે બધા થાળીઓ વગાડો, કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય. પણ ત્યાં બેઠા બેઠા મહાપુરુષ જોતા થાક મારા ભારતની જનતા કેટલી આજ્ઞાકિત છે. મીણબત્તીને દીવા કરો એવું કીધું તો દીવા કરવાથી કઈ વયુ ન જાય, પણ ત્યાં બેઠા બેઠા એ જોતા હતા કે ખરેખર ભારતમાં આજ્ઞાકિત માણસો કેવા છે. અને સાહેબ એને દેખાણું ને ત્યારે એને ભરોસો બેઠો કે ના, ભારત આજ્ઞાકિત છે અને આજ્ઞાકિત રહેશો. અને કહેવા ગયો, સાહેબ 370 હટાવ્યા પછી હું કાશ્મીર ગયો અને ત્યાંના મૂળ નાગરિકો એટલા રાજી થયા કે અમે તો અહીંયા ગાડીઓ આક્યા કે મરી જ જતા હતા, અહીંયા અમારો કોઈ વારો નહોતું લેતું. સાહેબ મૂળ જ્ઞાની વસ્તી છે એ પણ એટલી રાજી થઈ. આ વર્ષો પહેલાનો પડેલો પ્રશ્ન સાહેબ આ કોઈ મોદી સાહેબ સિવાય કોઈ કરી શકે ખરો? મને કહો, આ યુવાન ટીમ જઈ અને ત્યાં તિરંગો, સાહેબ ત્યાં તિરંગો નહોતો લહેરાતો. અને અહીંયા જે ભારતમાં જે મુસ્લિમ ભાઈઓ જે છે, હા કોક કોક છે છોડો, કોક કોક હોય તો કોક કોક તો આપણા એવા ન નીકળે. કોક કોક એવા છે ઈ જ તે ધર્મના વિરોધ કરતા છે ને, એ વિચારધારાના હોય તો એ બધામાં હોય. કઈ મારા ઘઉંમાં કાંકરા હોય તો કઈ તમારા ઘઉંમાં કાંકરા ન હોય એવું કયો? બધાના ઘઉંમાં 5-5, 10-10 કાંકરા છે જ તે. ખાનદાનીના પેટનો કેસર આંબો હોય ને સાહેબ, તો એમાં 3-4 ભડદા નીકળે. આ ભડદાઓને ત્યાંથી ગોતી ગોતીને કાઢો. પાકિસ્તાન મેચ જીતે ને અહીંયા ફટાકડા ફોડતા હોય આ બહુ સારી વાત નથી. પગે લાગીને કહું કે કુરાનમાં પણ લખ્યું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. એ મુસલમાન, તું જે માટીમાં જન્મો છો એની સાથે ગદ્દારી ન કરતો. તું જે ભૂમિમાં જન્મા છે. અને સાહેબ આ દેશ છે ને માય કાંગલાનો દેશ નથી. પ્રદીપસિંહભાઈ કડી જવો, આ દેશ એ માય કાંગલાનો દેશ નથી, તો કોનો દેશ છે? એ જ સાવસું વાળો એ જ નથી યારા જોયા ભારતે કાયર દે, એ જ સાવસું વાળો. આ ધરતીના માણસોએ ભારતે હુવાળો ભગવાન નથી પસંદ કર્યો. ઈસુ ભગવાન છે તો હુવાળા છે, જો ને એને ખીલા ધરવી દીધા તોય કઈ ન બોલ્યા. પણ ભારતનો એક પણ દેવ એવો હાવ હવાળો નથી. એ જી હાવ સુવાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દેવ રે બાપ, ભારતે કાયર દેવ. વાસુદેવ જી ગાણા ના તોપ લીધા છે, ગીતા ના પાઠ કીધા છે, ગાણા ના તોપ લીધા છે, ગીતા ના પાઠ કીધા છે.
જાવું રે ઘડવૈયા મારે ઠાકોર દીન જાવું ઘડવૈયા મારે ઠાકોર દીન મોત દેખી મલકે કા સુરો અન કા
બીજો સાંત પણ ઓલ્યા મોંઘા મોંઘા મૂલ ના મોત ને એ ઓલ્યા રાખા શું સમજે રામડા ઘડવૈયા મારે ઠાકોર દીન સિખાઓ ઘડવૈયા મારે ઠાકોર દીન સાવ સુવાળો નથી આ રાહ જોવા ભારતે કાયર દેવ ગદાધારી ત્રિશુળધારી ઓલો ચક્રધારી વાસુદેવ ધીગાણાના ધૂપ લીધા છે અને ગીતાના પાઠ કીધા છે. કવિ દાદ તો એમ કે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો મારોની બલાંગુ બોલતી હોય, તલવારોની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, મહાભારતના યુદ્ધની ઘમસાણ જ્યારે બોલતી હોય, એની વચ્ચેથી સાહેબ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મશ તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સુદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગ. જ્યાં મહાભારત વાવો તો ગીતા. અને આ મને શબ્દ બહુ આદુહો મને બહુ ગમે છે કે મોત દેખી મલકે કા સુરો અને કા એક સંત. એક મરદ ધર્મને ધીગાણે જતો હોય ત્યારે એને હરખ થતો હોય. મેં પેલા કીધું ને કે આપણે આ આપણી જે જ્ઞાતિઓ છે એ સાહેબ એક વ્યવસ્થા હતી, વાદ નહોતો, એક વ્યવસ્થા હતી કે જેનું જીમ્સ જળવાઈ રહી, એક વ્યવસ્થા એને વાદમાં પરિવર્તન કરી નાખ્યું. આપણે તમે આવા છો, તમે તેવા છો, એમાંય પાછા એક એક જ્ઞાતિમાં ત્રણ ત્રણ ફાટા, આમ ઈ ઊંચા અમે નીચા, દરેક જ્ઞાતિમાં, એકમાં નહીં, દરેક સમાજમાં. બ્રાહ્મણ ક્ષત્રિ શુદ્ર અને વૈશ સાહેબ કોઈ જ્ઞાતિ નથી, એ બિરુદ છે, એ બિરુદ કોઈ પણ લઈ શકે. જગતગુરુ શંકરાચાર્ય આ ચાર વાત જે કરી હતી, તો આમાંથી તમારો દીકરો કોઈ મિલિટરીમાં છે તો તમે કહેવાય ગયો ક્ષત્રિય છો, તમારો દીકરો કોઈ વેપાર કરતો હોય, પેઢી ચલાવતો હોય તો તમે વૈશ છો, તમારો દીકરો બેઠો બેઠો આવી જગ્યાઓના સેવા કરતો હોય તો તમે શૂદ્ર છો. શૂદ્રનો અર્થ સેવક. અને આ ચાર માલી નક્કી કરવા વાળું કોણ છે કે આને ઊંચું કહેવાય ને આને નીચું કહેવાય, એ તો વ્યવસ્થા છે. હનુમાનજી સેવક છે, નકર કેસરી સિંહના દીકરા છે, અને એની જેવો બળવાન કોણ આ ધરતી ઉપર, છતાં સેવકાય. આ શરીરના એને ચાર ભાગ કર્યા જગતગુરુ શંકરાચાર્ય. મુખને બ્રાહ્મણ કીધું, હાથને ક્ષત્રિય કીધા, પેટને વૈશ્ય કીધું અને પગને શૂદ્ર કીધા. હવે મારે તમને એ પૂછવું છે, હવે આમાં શરીરમાં તમે મહાનતા કોની લ્યો? અહીંયા સંતો બેઠા છે તો એકલું માથે આમ કરીને આમ કરાય? જ્યાં સુધી તમારામાં સેવકાય પેદા ન થાય ને ત્યાં સુધી તમે પૂંજાય જ ન શકો ભલામણા. તમારે જ્યાં લોકો અહીંયા લખી લે છે, આ જગ્યાનો કોક ટેલિયો બન્યો હશે, સેવક બન્યો હશે ત્યારે. અને સાંભળી લ્યો કે સમાધિમાં
એક કોઈ મર્દનું માથું પડ્યું હોય ને તો માથાની થાપના થાય, બાકી તો દરેક સમાધિમાં સાહેબ ચરણ પાદુકાની પૂજા થતી હોય, પગ જ પધરાવવામાં આવે છે, ચરણ પધરાવવામાં આવે. એટલે એમાં કોઈ તમે આને નાનો આને મોટો કહી જ ના શકો, બધું લેવલ સરખું છે. હાથ ના હોય તો તમે ન ચાલી શકો. પણ મારા એક જ દુહા ઉપર જવું છે કે મોત દેખીને મલકે કાં સુરો ને કાં સંત. અને હું તો ત્રીજી વાર કહું, નવા વર્ષની શરૂઆત, નવા યુગની શરૂઆત, આ કોરોના મહાકાળ માલી સાહેબ આખું વિશ્વ પસાર થઈ ગયું. આ સંતોએ કીધું કે ખોટા પુસ્તક ને ખોટા પાનિયા થશે, હકીકત આખું વિશ્વનું મેડિકલ ખોટીના પેટનું જુહાવ. આ 1.5 વર્ષ વયું ગયું સાહેબ, 1.5 વર્ષમાં હજી કોરોનાની કોઈ ટીકડી ન ગોતી શક્યું. અને ધન્યવાદ આપો મારા હિન્દુસ્તાનની સરકારને કે સાહેબ એણે આ રસીકરણ કર્યું છે. અત્યારે હું હમણાં જ કાલે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી કિરીટસિંહભાઈ, મારા સ્નેહી મનસુખભાઈ માંડવિયા, અમે કાળિયા ઠાકરની જગ્યાએ ભેગા થયા કાલે દિવાળીની, એક ગુનામાં આયરે નાયા. મને આવા જ માણસો ગમ્યા, કિરીટસિંહભાઈ ને આ બધા જે અત્યારે મંત્રી છે ને સાહેબ, એમ આપણે એને આરે હોય ત્યારે મંત્રી જેવું લાગે જ નહીં, એને ન લાગે ને આપણને ન લાગે. જેના પગ સદાય પૃથ્વી સાથે અટકતા રહે, હવામાં ન ઉડવા મળે, આવા મહાનુભાવો છે. તાળીઓથી વધાવો આરોગ્ય મંત્રી અમારા એવા. અને એણે મને જે કાલે વાત કરી સાહેબ બે ત્રણ, ખરેખર ધન્યવાદને પાત્ર છે બધા. પણ ખોટા પુસ્તક બની ગયા, વિશ્વનું મેડિકલ ખોટું પડી ગયું, સાહેબ એની ટીકડીને ગોતી શક્યા. આ નવા યુગની શરૂઆત આ બેસતું વરસ છે સાહેબ. અને સવિયાનાથ બાપુના સાનિધ્યમાંથી આજે આપણે શરૂ કરી રહ્યા છીએ નવું જીવનની શરૂઆત. ચાલો માણસ બનીએ, ચાલો જ્ઞાતિવાદના વાડા તોડીએ, 18 વર્ણ એક બનીએ, હિન્દુસ્તાની બનીએ, ભારતી બનીએ. માયા આયર કહે છે એટલા માટે નહીં, સંતો બેઠા છે એટલા માટે નહીં, પણ આ બોર્ડરના હિમાડા હાચવીને જે મિલિટરીના યુવાનો બેઠા છે, કમસે કમ એની ઉપર તો દયા ખાવ ભલા માણા. સુવાત 18 વર્ણના દીકરા આર્મીમાં છે મિત્રો, પગે લાગીને કહું, કઈ જ્ઞાતિનો યુવાન નથી મિલિટરીમાં. અને એ એવી રીતે બેસે, એવી રીતે વાટ જોહે કે મારા સમાજ ઉપર હુમલો થાય ત્યારે હું ફાયરિંગ કરી, પગે લાગીને કહું, એની ઉપર તો દયા ખાઈ કે ઈ જો 18 વર્ણ હાટું ભારતી માટે, માં ભૌમની માટે સાહેબી શહીદ થવાની તૈયારી કરી. અને આ દેશની જનતાએ આવા બાળકને જણીને ન્યા મોકલ્યો છે, એની ઉપર તો દયા ખાઈને આપણે એક બનીએ ભલા. વરણ છે એ વ્યવસ્થા છે, એને વાદમાં ના પરિવર્તન કરીએ. મને મારે એ કેવું છે, ભારત વર્ષમાં સમુરાત બાપુ એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, ધર્મ અને અધર્મના જ યુદ્ધ થયા છે. મહારાણા પ્રતાપનું નામ લઈએ એટલે અકબર યાદ આવે. અકબરનું મહારાણા પ્રતાપનું બે યુદ્ધ જો તમે જ્ઞાતિવાદનું આપણે કહેવા જઈએ તો, જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસિંહ ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન ન હોય. હલ્દી ઘાટીનો પ્રધાન સેનાપતિ છે હાકિમ ખાન સુરી. અને કહેવા ગયો પૂંજો ભીલ, પૂંજો ભીલ જેને રાણાનું બિરુદ મળ્યું. રાણાભાઈ સાહેબ સાંભળજો, જેને રાણાનું બિરુદ દેવું પડ્યું, ભગવાન રામ 14 વર્ષ વન માર્યા તો ત્યારે પણ ભગવાન રામનું જે એમ કહેવાય કે હારે રહેનારા છે ભીલ છે. અને આને તો હોળ વર મહારાણા પ્રતાપને રાખ્યા છે. મહારાણી અને અમરસિંહજી યુવા એમ કહેવાય કે 5-2 વર્ષના હતા ત્યારથી એમ કહેવાય કે જંગલમાં વયા ગયા હતા. અને એ અમરસિંહજી મહારાણા પ્રતાપના દીકરા બહેલોલ ખાન ને જેથી મહારાણા પ્રતાપે એક જ તલવારના ઝાટકે સાહેબ ટોપા હોતો બખ્તર હોતો એટલું નહીં પણ નાકની દાંડીના બે ભાગ એટલું નહીં ઘોડા હોતો ઘોડાની કાનહોરીના બે ભાગ હતા એક જ તલવારના ઝાટકે એમ કહેવાય કે બહેલોલ ખાન ના બે ફાડા કર્યા ઘોડા સાથે. અને એવી જ રીતે જેથી 20 વર્ષના અમરસિંહ થયા મહારાણા પ્રતાપના દીકરા
અને એમ કહેવાય કે બાપ દીકરાની બે ટીમ એક હારે બની અને બે સાઈડમાં લેમ કહેવાય કે એક સાથે 16 વર્ષ પછી જે એમ કહેવાય કે હુમલો કર્યો અને તેદી સુલતાન જે એમ કહેવાય અમરસિંહ ની સામે આવ્યો અને તેથી અમરસિંહ એમ કે ઘોડા ઉપર ભાલો લઈને કૂદ્યા તો ખરા પણ એમ કહેવાય ભાલો એવી રીતનો માર્યો કે ઈ સુલતાન ને ઘોડા ને તણીને એક હારે ધરતીમાં ધરવી દે એક જ ઘોડા ભાલ આ ઘા ભાડ્યો ને એટલે અકબરે કહી દીધું બધા પાછા આવી આવો તાત્કાલિક કેબિનેટ બોલાવી આ હકીકત કહું છું ઇતિહાસ સાહેબ તાત્કાલિક બોલાવીને કીધું કે મહારાણા પ્રતાપ એક તલવારના જાડકે બહલોલ ખાનના આવા બે ફાડા કરતા હોય અને આજ અમરસિંહ એક જ ભાલે એમ કહેવાય કે ઘોડાને અને અશ્વને બેયને ધરતીમાં જડી દેતો હોય હવે અહીંયા અખતરા કરાય નહીં હવે બે છે એ બે તેદી છે અકબરે તાત્કાલિક મહેમાન ગતિમાં બોલાવ્યા અને એટલું કીધું કે અમે કોઈ દિવસ મેવાડ બાજુ ચિત્તોડ બાજુ અમે આટો નહીં ખાઈ અને પરમવીર ચક્રથી અમરસિંહજીને નવાજવામાં આવ્યા એ પછી કોઈ દી ભૂલે શું કે એ બાજુ મુગલો આવ્યા નહીં અને અંગ્રેજોએ મુગલોને તોપુએ બાંધીને મારી નાખ્યા હતા હવે અહીંયા જેટલા છે ને એની 100-5 પેઢીએ જોઈને તો સગનભાઈ મગનભાઈ નીકળે છે અને આ મીરના દીકરા સાહેબ આ તો આપણા શુભ પ્રસંગમાં સોઘડિયા વગાડનારા છે રજવાડા હતા આમાં કોક આયરનો મીર છે કોક દરબારનો મીર છે કોક રબારીના મીર છે લીંબડિયા કહેવાય એને હરણાયુ વાળા સાહેબ એટલે કહું છું કે આવો હિન્દુસ્તાની બનીએ બનવું જ પડશે અને સત્તા મારે ટૂંકી વાત એ કરવી છે કિરીટસિંહભાઈ જ્યારે સેનાપતિ તરીકે જ્યારે એમ કહેવાય મહારાણા પ્રતાપમાં હાકિમ ખાન હતા ત્યારે હાકિમ ખાનને કેણ મોકલ્યું અકબરે કે હાકિમ ખાન કો બુલા લો ઉસકો બોલ દો હિન્દુસ્તાન કી કોઈ ભી સન્નત ઉપર હાથ રખ દે ઉસકા સુલતાન મેં ઉસકો બના દુંગા વો મેરે સાથ આ જાય તો હાકિમ ખાને શું જવાબ દીધો ખબર છે હાકિમ ખાને એટલું કીધું તું અકબર તું બહાર સે આયા હૈ તું હિન્દુસ્તાની નહીં બન સકતા મેને ચિત્તોડ કા અન્ન ખાયા હૈ ઓર પ્રતાપ મેરા મિત્ર હૈ મેં મર સકતા હું લેકિન પ્રતાપ કો નહીં છોડ સકતા મેં મેવાડ કો નહીં છોડ સકતા એટલે કીધું અહીંયા સાવ સુવાળો નથી આ રાજ્યો આ ભારતે કાયર દેશ આ દેશે કાયર દેવને સ્વીકાર કા ચક્રધારી વિષ્ણુ ગદાધારી વિષ્ણુ